गुड मॉर्निंग दसमु धोरण केम छो मित्रो बधाय मजामां आशा राखुं छुं बधाय मजामां हशो सारुं तमारा बधानी नोटबुको मने मळी घणा बधानी नोटबुकोमां छठो पाठ नथी लखेलो तो भाई छठा पाठनी अधूरस पण न रहेवा देवी जोईए बराबर तेम छतां नोटबुको चेक करी आपी छे अने काले तमे स्कूलमांथी नोटबुको पण कलेक्ट करवा जशो बराबर तो जे लोकोए आपी छे बधाने अभिनंदन अधूरा छे बधा भाई जल्दी पूरी करो अने जे लोकोए हजी पण नोटबुक जमा नथी करावी ए लोकोने प्लीज निवेदन छे एक नम्र अरज छे भाई तमने के हवे समझो बात नी गंभीरता ने बोर्ड नी परीक्षा लेवडावानी छे बोर्ड नी परीक्षा मां कोई आगु पाछु थवानुं नथी एटले पछी तमारा उपर छे એટલે કામ કરતા રહો અને ઘરે બેઠા બેઠા તો તમને છે ને બહુ સારો સમય મળે છે આ બધું કામ કરવા માટે બરાબર એટલે આ એકની એક સૂચના ને આ એકની એક સલાહ હવે મારે નથી આપવી કે ભાઈ ઘરે રહીને કામ કરો કારણ કે આમાંથી જે લોકો કામ કરે છે જે લોકો મહેનત કરે છે એ લોકોને પછી શરમ આવે આવા શબ્દો સાંભળીને એટલે જે લોકો નથી કરતા એ લોકો માટેની આ સૂચના છે કે ભાઈ કામ કરો ભણો કામ કરો એટલે ભણવાની વાત છે તમને કઈ ખેતરમાં હળ નથી હલાવવાનું પણ તમારે મહેનત કરવાની છે ઘરે બેસીને ન સમજાય એના માટે તમને કીધેલું છે કે ભાઈ તમે ફોન કરીને પૂછો તમને ડાઉટ હોય જો તમને સવાલ હોય તો એટલે એ પ્રમાણે કરો અને નોટબુકોમાં વ્યવસ્થિત કામ કરો કારણ કે તમારી કાર્યક્ષમતા શું છે એ જાણવા માટે નોટબુક જોવા મળે છે ને એ ઘણું છે નોટબુકમાં ઘણી ખબર પડી શકે હો અમને એટલે એવું કોઈ માનવું નહીં કે નોટબુક લખીએ ન લખીએ એનાથી ફરક નથી પડતો ઘણો ફરક પડે છે એટલે ધ્યાન રાખો અને વાતની જે ગંભીરતા છે એને સમજો બરાબર ચલો તો છ પાઠ સુધીનું કાર્ય આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છીએ હવે સાતમા પાઠ તરફ આપણે આગળ વધીએ સાતમો પાઠ છે સુભાષિત કુસુમાની સુભાષિત અને કુસુમાની બે શબ્દો ભેગા છે અને આખું ગુજરાતી એનું થશે કે સુભાષિત રૂપી પુષ્પો કુસુમ એટલે ફૂલ અને કુસુમાની એટલે ઘણા બધા ફૂલ બરોબર પુષ્પો ઘણા બધા પુષ્પો પણ કેવા પુષ્પો તો કે સુભાષિત પ્રકારના અથવા તો સુભાષિત રૂપી ફૂલો હવે સુભાષિત એટલે શું ચોપડીમાં પણ આપેલું છે ઉપરની પ્રસ્તાવના વાંચશો એટલે એની અંદર આવશે સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતા જે સારી રીતે કહેવાયેલું છે તેને સુભાષિત કહે છે હવે સારી રીતે કહેવાયેલું જે કંઈ પણ હોય અર્થાત જે બધાના માટે ઉપયોગી હોય અને જે બધાના માટે ફાયદાકારક હોય એને સુભાષિત સારું કહેલું એમ કહે છે સુ એટલે સારું અને ભાષિત એટલે કહેલું આમ શબ્દ બને છે સુભાષિત બરાબર તો સુભાષિત રૂપી અહીંયા ફૂલ છે અહીંયા કુલ સાતેક શ્લોકો આવશે એમાંથી જે આપત્સુ રામઃ એ શ્લોક છે એ આપણે મોઢે કરવાનો છે લગભગ એનો ક્રમ છઠ્ઠો છે તો એ શ્લોક જે છે એ આપણે મોઢે કરવાનો છે હવે સમજીએ કે આ શ્લોકોની અંદર આપણને કેવા શું માંગે છે હવે આ જે શ્લોકો છે ને એ સુભાષિત રત્ન ભાંડાગાર નામનું એક પુસ્તક છે જેની અંદર ઘણા બધા સુભાષિત ભરેલા છે એમાંથી આ પાઠ આખો સંકલિત કરેલો છે એમાંથી આ બધા શ્લોકો લીધેલા છે એટલે આ પાઠનો કોઈ સંદર્ભ ગ્રંથ નક્કી એક નથી પણ આ શ્લોકો જે છે એ બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ બુકના અલગ અલગ પુસ્તકના છે ને એનાથી આજે આખો પાઠ તૈયાર કરેલો છે અહીંયા એવું છે બરાબર હવે આમાં આવતા જે શ્લોકો છે ને એ વિચાર વિસ્તારમાં અર્થ વિસ્તારમાં એ બોર્ડના પેપરમાં પૂછાઈ શકે છે એટલા માટે આ શ્લોકોને સુભાષિત એવું કહે છે મોઢે એક જ કરવાનો છે આ પત્સુરામ છઠ્ઠા નંબરનો શ્લોક છે એ મોઢે કરવાનો છે પણ બીજા બધા જે શ્લોકો છે એના અર્થ ભાવાર્થ વિચાર વિસ્તાર પછી એના પરથી ઉપસંહાર આવું બધું કરવાનું છે એટલે એ જે શ્લોક છે છઠ્ઠો એ આપણે મોઢે કરવાનો છે પહેલે એ જ તમને સંભળાવી દઉં એટલે તમે ઘરે બેઠા બેઠા સાંભળો અને ઝોપડીમાં જોઈ જોઈને પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે હવે જો ઝોપડી ખોલીને અંદર જોશો ને એટલે તમને વાંચવામાં સરળતા રહેશે અને બોલવામાં પણ સરળતા રહેશે ઝોપડી ખોલજો હું વાંચું છું જોજો અંદર આપત સુરામ સમરે સુભીમા પહેલી લીટી
आपत सुरामा समरे सुभीमा पश्चिमी दानेषु कर्णाष्टनयेषु कृष्णा दानेषु कर्णाष्टनयेषु कृष्णा हवेद्विजयगीति भीष्म प्रतिज्ञा परिपालनेषु भीष्म प्रतिज्ञा परिपालनेषु हवेचौथी पंक्ति विक्रांत कार्येषु भवान् जनेयः चौथी रीति जीवा विक्रांत कार्येषु भवान् जनेयः आखो श्लोक सांभळजो बराबर एटले आवडी जशे आपत् सुरामः समरेषु भीमः दानेषु कर्णाष्टनयेषु कृष्णा भीष्म प्रतिज्ञा परिपालनेषु विक्रांत कार्येषु भवान् जनेयः बराबर आ रीतना श्लोक छे बहुत सहेलो राग छे आवडी जाय एवो छे એટલે પ્રેક્ટિસ કરજો આવડી જશે બરાબર હવે જે પહેલો શ્લોક છે એને સમજી એ શ્લોક કંઈક આ પ્રમાણે છે જેની અંદર સજ્જનો દ્વારા બોલાયેલા વચનો અને દુર્જનો દ્વારા બોલાયેલા વચનો એની સમીક્ષા કરવામાં આવી છે તો સૌથી પહેલા શ્લોકની પહેલી પંક્તિ છે એના પ્રમાણે જઈએ સદ્ભિસ્તુલીનયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરા દુર્જનૈ શપથેનાપિ અસદ્ભિ એમ પણ છે શ્લોકમાં એમ છે અસદ્ભિ શપથેનાપિ જલે લિખિતમ અક્ષરમ ફરી પાછું સાંભળો સદ્ભિસ્તુલીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિ શપથેનાપિ જલે લિખિતમ અક્ષરમ બરાબર સજ્જનો દ્વારા જે કહેવાયેલું છે તે સદ્ભિ એટલે સજ્જનો દ્વારા પ્રોક્તમ એટલે કહેવાયેલું લીલયા એટલે કે બહુ હળવાશ પૂર્વક કદાચ મજાક મજાકમાં કહેવાયેલું હોય કે કદાચ સહેલાઈથી પણ કહેવાયેલું હોય તો તે એને કહેવાય લીલયા બરાબર સદ્ભિ તુ લીલયા પ્રોક્તમ સજ્જનો દ્વારા તો સહેલાઈથી પણ પ્રોક્તમ એટલે કહેવાયેલું કેવું છે તો કે શિલાલિખિતમ અક્ષર શિલાલિખિતમ એટલે શું તો કે શિલામાં લખાયેલું જે છે તે એને શિલાલિખિત કહેવાય શિલામાં લખાયેલો લેખ શિલામાં લખાયેલો લેખ એને શિલાલેખ કહેવાય પથ્થરમાં લખાયેલો લેખ એને શિલાલેખ કહેવાય તો સજ્જનો કદાચ જો સહેલાઈપૂર્વક કંઈ બોલે છે તો તેને પણ શિલાલેખ સમાન માનવામાં આવે છે પથ્થરમાં લખાયેલા લેખ સમાન માનવામાં આવે છે એટલા ભારી વચનો છે જ્યારે અસદ્ભિ અસદ્ભિ એટલે દુર્જનો દ્વારા શપથેનાપી સૌગંધ લે શપથ લે કોઈના કસન ખાય તો પણ એ અક્ષરો કેવા છે તો કે પાણીમાં લખાયેલા અક્ષરો જેવા છે અર્થાત એનો વિશ્વાસ કરવા જેવો નથી અસદ્ભિ એટલે દુર્જનો દ્વારા અસદ્ભિ એટલે દુર્જનો દ્વારા પ્રોક્તમ એટલે કહેવાયેલું બરાબર અસદ્ભિ તુ શપથેન અપી શપથેન અપી એટલે કે સોગંધ ખાવા છતાં પણ બરાબર અને પાણીમાં લખાયેલા અક્ષરો બરોબર છે પાણીમાં કોઈ અક્ષર ક્યારે ટકતું નથી એમ દુર્જનોના શબ્દો પણ ક્યારે ટકતા નથી એમ કવિ કહેવા માંગે છે બીજો શ્લોક સમજીએ સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલચ્છાયા સમન્વિતઃ યદિ દૈવાત્ ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે હંમેશા સેવિતવ્યઃ સેવન કરવું જોઈએ અથવા તો આશ્રય લેવો જોઈએ શાનો આશ્રય લેવો જોઈએ તો કે મહાવૃક્ષઃ સેવિતવ્યઃ મહાવૃક્ષઃ મોટા વૃક્ષનો આશ્રય કરવો જોઈએ એમ પેલા બે શબ્દોમાં કહેવા માંગે છે સેવિતવ્યઃ મહાવૃક્ષઃ મહા એટલે મોટું મોટા વૃક્ષનો હંમેશા આશ્રય કરવો જોઈએ કેમ કેવો વૃક્ષ પાછો તો કે ફલ છાયા સમન્વિતઃ જે ફળ વાળો પણ હોય અને છાયડા વાળો પણ હોય એટલે ફળ પણ આપે અને
છાયડો પણ આપે એવો વૃક્ષ હોય અને એમાં પણ એ મોટો હોય તો તો શું વાત છે એમ કવિ કહેવા માંગે છે એટલે ફળ અને છાયા વાળો જે મોટો વૃક્ષ હોય એનો આશ્રય કરવો જોઈએ એમ કવિ આપણને શીખવે છે એમ કવિ આપણને કહે છે કેમ તો કે યદિ દૈવાર્થલં નાસ્તિ યદિ એટલે કે જો દૈવાત એટલે કે ભાગ્યથી ફલમ એટલે કે ફળ અને નાસ્તિ એટલે કે નથી જો કદાચ ભાગ્યવશાત ફળ ન મળે યદિ એટલે જો દૈવાત એટલે ભાગ્યથી ફલમ એટલે કે ફળ નાસ્તિ એટલે કે નથી જો કદાચ ભાગ્યથી ફળ નથી તો છાયા કેન નિવાર્યતે તો પછી જે છાયા છે એને તો કોઈ પણ રોકી શકતું નથી નિવાર્યતે એટલે કે નિવારી શકતું નથી નિવારી શકતું નથી એટલે રોકી શકતું નથી છાયા કેન નિવાર્યતે કોઈના દ્વારા પણ એનો છાયડો જે છે ને એને પાછું કાઢી શકાતું નથી મોટું ઝાડ હોય એ કદાચ ફળ નહીં આપે ને તો એ કઈ નહીં પણ છાયડો તો આપશે જ એમ આ કહેવા માંગે છે સમજાઈ ગયું ચાલો પછી ત્રીજા શ્લોક ને સમજીએ આરોપ્યતે શિલા શૈલે યત્ને નામ હતા યથા બરાબર આરોપ્યતે શિલા શૈલે યત્ને નામ હતા યથા જે રીતે કોઈ પણ મોટો પથ્થર એ કોઈ ઊંચાઈ સુધી પહોંચે છે તેમાં મહાન યત્ન લાગે છે બરાબર હવે તેવી જ રીતે સારા ગુણો દ્વારા કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પણ ક્યાં સુધી પહોંચે છે તો કે પ્રગતિ સુધી પહોંચે છે એનું પણ નામ થાય છે એ પણ ઊંચાઈઓ સુધી પહોંચે છે એ આ ત્રીજા શ્લોકમાં કહેવા માંગે છે તથા આત્મા ગુણ દોષયો બરાબર તેવી જ રીતે આત્માની પ્રગતિ જે છે એ ગુણથી થાય છે અને નિપાત્યતે ક્ષણેના દહ નિપાત્યતે એટલે કે નીચે પડી જાય છે ક્ષણેના અધ એટલે કે અડધી ક્ષણમાં જ વધુ સમય નથી લાગતો અડધી ક્ષણમાં જ તે નીચે પડી જાય છે કઈ રીતે તો કે દુર્ગુણથી તથા આત્મા તેવી જ રીતે આત્મા પણ ગુણોથી ઉપર ચડે છે અને દોષથી નીચે પડે છે એમ કહેવા માંગે છે બરાબર જેવી રીતે કોઈ મોટો પથ્થર કોઈ મોટી શિલા કે પછી કોઈ મોટો ચટ્ટાન છે એને જો ઉપર સુધી પહોંચાડવો હોય તો બહુ સમય લાગે છે અને મહાન પ્રયત્ન કરવા પડે છે તેવી રીતે માણસે પણ પ્રગતિ કરવી હોય તો એક નહીં બે નહીં પણ ઘણા બધા ગુણો જોઈએ છે ઘણા બધા ગુણો થકી માણસ જે છે એ ઉપર સુધી પહોંચે છે પણ એક દુર્ગુણ એક ખરાબ આદત એ માણસને નીચો પાડી દે છે બસ એમ જ અડધી ક્ષણમાં એ ઉપર પહોંચેલી શિલા પથ્થર કે મોટી ચટ્ટાન એ નીચે પડી જાય છે ધક્કો કોક મારે એટલે નીચે બસ તો આ ત્રીજા શ્લોકમાં કહેવા માંગે છે સમજાઈ ગયું ચાલો હવે ચોથો શ્લોક સમજીએ જરાક ઇન્ટરેસ્ટિંગ છે ચોથો શ્લોક છે ને જરાક ઇન્ટરેસ્ટિંગ છે સાંભળજો ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે 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 રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે એક ક્ષણમાં રાજી થાય અને એક ક્ષણમાં પાછું ખીજાઈ જાય રુષ્ટઃ બરાબર એટલે કે નારાજ થવું ખીજાવું અને તુષ્ટઃ એટલે રીજાવું રાજી થવું પલમાં ખીજાય અને પલમાં રીજાય પણ જાય તો ખરું જ પલમાં ખીજાય પલમાં રીજાય આમ પલ પલ રીજાય અને ખીજાય કવિ એમ કહેવા માંગે છે ગુજરાતી આનું જો આપણે બેસાડવું હોય તો આમ સીધે સીધું ગીતની જેમ બેસી જાય પલમાં ખીજાય પલમાં રીજાય આમ પલ પલમાં રીજાય ને ખીજાય એમ કહેવા માંગે છે ઘણા માણસો એવા હોય બરોબર માણસો એટલે બધા આવી જાય છે ખાલી પુરુષો નહીં માણસો એટલે એમાં સ્ત્રીઓ બાળકો વૃદ્ધો અને પુરુષો બધા આવે છે તો ઘણા લોકો એવા હોય સ્વભાવના કે થોડીક વારમાં રાજી થાય થોડીક વારમાં નારાજ થાય આમ રાજી ને નારાજી થોડી થોડી વારમાં થયા રાખતા હોય એનું કઈ નક્કી ના હોય એટલા માટે કવિ બીજી પંક્તિમાં શું લખ્યું છે
અવ્યવસ્થિત ચિત્તસ્ય ગુજરાતી માં તમે સમજી જાશો અવ્યવસ્થિત એટલે શું થાય જે વ્યવસ્થિત નથી તે એટલે એ અવ્યવસ્થિત જે અવ્યવસ્થિત છે જેમ તેમ છે નિશ્ચિત નથી એક સ્થાને નથી વગેરે તો તે શું તો કે ચિત્તસ્ય એવા ચિત્ત વાળાનું જેનું ચિત્ત વ્યવસ્થિત નથી એવા વ્યક્તિનો એવા વ્યક્તિનો શું તો કે પ્રસન્નતા અર્થાત પ્રસાદો બી ભયંકર કદાચ એ આપણા ઉપર રાજી થઈ જાય કદાચ એ આપણા ઉપર બહુ પ્રસન્ન થઈ જાય તો એની પ્રસન્નતા છે ને એ પણ બહુ ભયંકર હોય છે કવિ આમાં કહેવા માંગે છે બરોબર અવ્યવસ્થિત ચિત્તસ્ય જેનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવા વ્યક્તિની પ્રસન્નતા પણ એટલે પ્રસાદો પી ભયંકર એ પણ ભયંકર હોય છે એટલે આવા વ્યક્તિઓથી હંમેશા દૂર રહેવું જોઈએ ડિસ્ટન્સ રાખવો જોઈએ સોશિયલ ડિસ્ટન્સ પણ રાખો અને મેન્ટલ ડિસ્ટન્સ પણ રાખો એમ ચાલો હવે આગળનો શ્લોક જે છે એ મોઢે કરવાનો શ્લોક છે એ છઠ્ઠો શ્લોક છે મેં તમને ગાયને સંભળાવ્યો હતો એ જ શ્લોક આપત્સુરામ સમરેષુ ભીમ દાનેષુ કર્ણશ્ચમયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ કવિ આ શ્લોકમાં કહેવા માંગે છે કે આપત્સુ એટલે આપત્તિઓમાં આપત્તિઓ જો આની અંદર બધી સાતમી વિભક્તિનો ઉપયોગ થયો છે આપત્સુ સપ્તમી બહુવચન સમરેષુ સપ્તમી બહુવચન દાનેષુ સપ્તમી બહુવચન બરોબર વિક્રાંત કાર્યેષુ સપ્તમી બહુવચન નયેષુ સપ્તમી બહુવચન પ્રતિજ્ઞા પરિપાલનેષુ સપ્તમી બહુવચન એટલે આ બધા જ જેટલા પણ શબ્દો આગળ પહેલા આવ્યા એ બધામાં સપ્તમી વિભક્તિ છે અને એ બધી સપ્તમી વિભક્તિ છે એમાં એમ કહેવા માંગે છે કે આમાં 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 તો આપત્સુ એટલે આપત્તિમાં મુશ્કેલીમાં મુશ્કેલીમાં રામ આપત્સુ રામ રામ એટલે રામ ભગવાન રામની વાત કરી છે આપત્સુ રામ આપત્તિમાં રામ બરાબર પછી અલ્પવિરામ કરીને આગળ તમે લખી શકો છો એમ તો કે ભાઈ સમરેષુ ભીમ સમર એટલે યુદ્ધનું મેદાન સમરેષુ એટલે યુદ્ધના મેદાનોમાં યુદ્ધના મેદાનોમાં ભીમ આપત્તિમાં રામ યુદ્ધના મેદાનમાં ભીમ દાનેષુ કર્ણ દાનમાં કર્ણ બરાબર નયેષુ કૃષ્ણ કોઈ પણ નિર્ણય લેવો હોય તો નિર્ણય લેવામાં કૃષ્ણ એના જેવો કોઈ નહીં નિર્ણય જે કૃષ્ણ લઈ શકે એવો નિર્ણય કોઈ ના લઈ શકે એટલે નયેષુ કૃષ્ણ નય નિર્ણય નિર્ણય લેવામાં કૃષ્ણ બરાબર અને પછી નીચે કહે છે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ પ્રતિજ્ઞાના પરિપાલનમાં અથવા તો પ્રતિજ્ઞા પાડવામાં ભીષ્મ અને શું તો કે અને વિક્રાંત કાર્યોમાં વિક્રાંત કાર્યો એટલે ક્રાંતિકારી કાર્યોમાં અથવા તો પરાક્રમથી ભરપૂર એવા કાર્યોમાં તો પરાક્રમથી ભરપૂર એવા કાર્યોમાં કોના જેવો થા તો કે પરાક્રમથી ભરેલા કાર્યોમાં આંજનેય એટલે કે અંજનીનો દીકરો માં અંજનીનો દીકરો કોણ હતો તો કે હનુમાન તો ભાઈ વિક્રાંતિ કે ક્રાંતિકારી કાર્યોમાં કે પરાક્રમ વાળા કાર્યોમાં હનુમાન જેવા થવાનું કહે છે પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ જેવા થવાનું કહે છે બરાબર પછી દાન આપવામાં કર્ણ જેવા થવાનું કહે છે નિર્ણય લેવામાં કૃષ્ણ જેવા થવાનું કહે છે પછી એ જ રીતે આગળ કીધું તેમ કે આપત્તિમાં રામ જેવા થવાનું કહે છે અને પછી એની પાછળ કોણ આવે છે તો કે આપત્સુ રામ સમરેષુ અને સમરમાં એટલે કે યુદ્ધના મેદાનમાં ભીમ જેવું થવાનું કહે છે આટલી આટલી સ્થિતિઓમાં અહીંયા જે એક એક વ્યક્તિનું નામ લીધું એવા એવા મહાપુરુષો જેવું એ તે આપણી જીવનમાં જે સ્થિતિઓ આવે તો એમાં થવાનું આપણને અહીં કહે છે બરોબર નિર્ણય કોની જેમ લેવો કૃષ્ણની જેમ લેવો દાન કોની જેમ આપવું કર્ણની જેમ દાન આપવું પ્રતિજ્ઞા કોની જેમ પાડવી તો કે ભીષ્મ પિતામહની જેમ પાડવી બરાબર એ જ રીતે એમાં કહે છે કે ભાઈ ક્રાંતિકારી કાર્યો કરવા તો હનુમાનની જેમ કરવા અને આપત્તિમાં રામ જેવા થવું અને
યુદ્ધના મેદાનમાં ભીમ જેવા થવું, બરાબર. હવે એના પછીનો છેલ્લો સાતમો શ્લોક છે, એને સમજી લઈએ. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યાહ વિઘ્નૈ પુનઃ પુનરપિ પ્રતિહન્યમાનાઃ. વિઘ્નૈ પુનઃ પુનરપિ પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચોત્તમ જના ન પરિત્યજન્તિ. બહુ સરસ કવિ અહીંયા કલ્પના કરી છે. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈહિ, નીચ લોકો દ્વારા. કવિની દ્રષ્ટિમાં આવા લોકો નીચ છે, આવા લોકો નીચલા પ્રકારના છે, હલકી પ્રકારના છે, હલકા પ્રકારના છે. કવિની દ્રષ્ટિમાં એવા લોકો કે જે લોકો વિઘ્નના ડરથી, એટલે કે મુશ્કેલી આવે કે અડચણ ઉભી થશે એમ વિચારીને કાર્યની શરૂઆત જ કરતા નથી. કોઈ આપણને એમ કે કેમ ભાઈ તમે થોડુંક કામ કરો ને, મહેનત કરો ને, આમ કરશો તો આ કામ તમારું થઈ જશે, ને તમે એને એમ જવાબ આપશો કે ના ભાઈ, એ તો એમાં મને બીક લાગે, એમાં હું એમ કરીશ ને તો મને આમ થશે, આમ કરીશ તો તેમ થશે, તેમ કરીશ તો તેમ થશે, એમ વિચારી વિચારીને જે લોકો કામ જ કરતા નથી, એની કવિ વાત કરે છે. કે એવા લોકો જે છે કવિની દ્રષ્ટિમાં કેવા છે, તો કે એ નબળી વિચારધારાવાળા લોકો છે. એ લોકોના વિચારો નીચ છે, એટલે એ પછી ક્યાંથી કામ કરશે, એટલે કામ નથી કરતા. બીજા પ્રકારના લોકો જે મધ્યમ પ્રકારના કીધા, વિઘ્નૈહિ પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય, પ્રારંભ કરીને, વિઘ્નૈહિ એટલે વિઘ્નોથી, અને પ્રતિહન્યમાનાઃ એટલે કે વિઘ્નોથી જે લોકો વિહતાઃ, વિઘ્ન જેને ઉભું થાય છે, કામની શરૂઆત તો કરી છે પણ શરૂઆત કરીને જેને વિઘ્ન આવ્યું છે, વિરમંતિ મધ્યાઃ, વિરમંતિ એટલે ઉભા રહી જાય છે, કામને ત્યાંનું ત્યાં જ છોડી દે છે, અને પછી કામને આગળ વધારતા જ નથી, ત્યાં જ મૂકી રાખે છે, એ મધ્યમ લોકો છે. એ લોકોએ શરૂઆત તો કરી, પણ શરૂઆત કરી અને કોઈક રસ્તામાં આવીને વચમાં બિરડાવી દીધું, એ ભાઈ આમ ન કરજે હો, એ તેમ ન કરજે હો, કાલે આ ગામમાં આમ છું, તે ગામમાં તેમ છું, ઓલા ભાઈનું આમ થઈ ગયું, ઓલા ભાઈનું આમ થઈ ગયું, એટલે એ સાંભળે એટલે બેસી જાય, એટલે પછી કામ કરે નહીં. તો જે કામ ચાલુ કર્યું હોય એને ત્યાંનું ત્યાં જ મૂકી દે, એને પૂરું પણ ન થાય, તો આવા લોકો મધ્યમ પ્રકારના છે. અને પછી કવિ કહેવા માંગે છે કે વિઘ્નૈહિ પુનઃ પુનઃ ઉપિ પ્રતિહન્યમાનાઃ, વિઘ્નોથી પણ પુનઃ પુનઃ એટલે વારંવાર, પ્રતિહન્યમાનાઃ એટલે કે હણાયેલા લોકો, જેને ઘડી ઘડી વિઘ્ન ઉભું થયું હોય, કામ કરતા હોય ત્યારે 17 લોકો ના પાડવા આવે, બીજા લોકો અટકાવવા આવે, લોકો એનું ખરાબ ખરાબ કરે, પણ તેમ છતાં એ શું, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી એ કામને છોડે નહીં, એ લોકો કેવા છે, તો કે ઉત્તમ જનાઃ, પ્રારભ્ય ચ ઉત્તમ જનાઃ ન પરિત્યજંતિ, ન એટલે નથી, પરિત્યજંતિ એટલે છોડતા, ચ ઉત્તમ જનાઃ, ચ એટલે અને, ઉત્તમ જનાઃ એટલે ઉત્તમ લોકો. ઉત્તમ લોકો કાર્યની શરૂઆત કર્યા પછી જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી તેને છોડતા નથી. મધ્યમ લોકો કાર્ય શરૂ કરીને વિઘ્ન આવે એટલે કાર્યને ધ્યાન જ મૂકી દે છે, અને નીચ લોકો તો કાર્ય વિઘ્નના ભયથી શરૂઆત જ કરતા નથી, એમ કવિ કહેવા માંગે છે, બરાબર. સાથે સાત શ્લોકો છે, ખૂબ જ સરસ છે. નોટબુકમાં બધાના ભાષાંતર લખજો, તમને ભાષાંતર મોકલાવી આપું છું, અને જેટલું પણ ચોપડીનું સ્વાધ્યાય છે એટલું સ્વાધ્યાય બધાએ નોટબુકમાં કરી લેજો, કાલે તમને નોટબુકો પણ મળી જવાની છે, બરાબર. ચાલો અહીંયા સુધી રાખીએ, બાકીનું જે કંઈ છે એ હવે આવતા વિડીયો લેક્ચરમાં મળશે. ત્યાં સુધી બધાને આવજો.